હરી ઉભારે ઉભારે રામદેવ સંદેશાયલ કે મને ગમે એમ કેસે તો હું સહન કરી લઈશ વિરા. હા વિરા, પણ તુમરાવા વિશે કઈ પણ એક શબ્દ કેસે તો મારાથી સહન નહીં થાય વિરા. પણ હે વિરા રત્ન, કદાચ ગમે એવા કટુ શબ્દ તને કહે નહીં,
તો સહન કરજે વિરા, કારણ કે આપણી બેન સગુણા ત્યાં સાસરે છે વિરા, કદાચ આપણે કઈ બોલીને વિરા તો દુઃખ તો આપણી બેન ને જ થાય વિરા. બરોબર છે વિરા રામદેવ, હા તો જાઓ રત્ના, પણ જોદે વિરા આવવામાં વિલંબ ન કરતો, પણ હે વિરા રત્ના, ભલે ભાઈ જ્યાં સંકટ પડે, જ્યાં વિપત પડે અને જ્યાં તને દુઃખ પડે ને ભાઈ, ત્યાં રામ ને સમજે, સમર્થા રામ સાબદો થશે હો ભાઈ, ભલે રામદેવ, લીલુડે પલાન માંડી તારી બહાર કરશે ભાઈ, ભલે રામદેવ, મારે જા રત્ના, જેમ બને એમ ઉતાવળ થી બેન ને તેડી અને વેલો પાછો વળજે હો ભાઈ, ભલે રામદેવ. તો લાવ રામદેવે કંકોત્રી તો મને લખી દીધી છે, આજ બેન સગુણા સાસરે ગયા ને વિશેષ રસના વાણા વાઈ ગયા છે, બેન ના જવતલ હોય માતા મેં, પણ વિશેષ વર્ષ ત્યાં બેન નું મુખ મેં જોયું નથી, તો લાવ આજ રો અવસર મને મળ્યો છે કે આજ બેન નું પેલું મુખ મને જોવા જડશે, લાવ જલ્દી મારી સાંડડી ને એવી હળધારું એથી કરી જલ્દી પિંગલગઢ આવે. માનવ જાણે કે હું કરું ને આમાં કરતલ બીજો કોઈ, જરાક
મારી કોર મોકલો એટલે મારે બે વાત કરવી છે. એ મરી ગઈ બાઈજી, મારું કાંઈ કામ નથી બા, તમારું કામ છે. હું આયા છોકરાને લઈને બેઠી છું, બા ને ઠાઠડિયાઈ હક નથી. હું છે બાઈજી? હા, મને આજ અમે હાજનું એવું થાય છે કે કોક અજાણ્યું માણસ આપણા રાજમાં મહેમાનગતિ કરવા માંગે છે, અને મને ક્યારનું એવું લાગે છે કે પિયરિયાની અંદર મારા વીર રામદેવના લગ્ન છે અને મારો ભાઈ રત્નો મને તેડવા આવે છે. શું કીધું? આવો આભાસ મને થાય છે ભાઈજી. એબા તને આભાસ થાય છે એમ ને? હા ભાઈજી. તઈ સાંભળો ખરી, અને આભાસ થાય છે. અને પગ કુંડાળામ ન થાવી ગયો ને કે કોને ખબર, કઈક વર્ગી નથી ગયું ને એલી તો? ના ના ભાઈજી, આવા આકરા અને કડવા શબ્દ બોલવામાં કારણ કે આવો આભાસ મને થાય છે કે વીરો રત્નો મને તેડવા આવે છે, વીરા રામદેવના લગ્ન છે. હવે ન્યા ક્યાં વીરા હતા ન ભાઈ? ના ના ભાઈજી, આવા કડવા શબ્દ બોલવામાં કારણ કે પોખરણ ગઢની અંદર જાગતી પિરાય જોગતી છે, રામદેવ વિરમદેવ મારે બબે ભાઈ છે, માટે ભાઈજી આવા મેણા ના બોલો. શું કયો છો? ના ભાઈજી, આવા આકરા શબ્દ બોલોમાં અને જાગતું પિરાણું આજ રણુજાની માય છે, માટે આવો આભાસ થાય છે કે વીરો રત્ન મને હમણાં જ તેડવા આવવો જ જોવે. સાંભળો સાણી મુની હુઈચા, આભાસ થાય છે ને વીરા રત્ન ક્યાં વીરા હતા? કોઈ હતું નહીં દાભાઈજી. ન ભાઈ, તારું કાબરું કૂતરું નહોતું. હુઈચા આમ સાણી મુની આય, તારી માં જેવો થાસ. વીરો રત્ન તેડવા આવે છે, અડધી રાતે હૂતી નથી ને હુવા દેતી નથી તો? ના ભાઈજી, શું કામ ને આવો જુલુમ કરો છો? શું કામ ને આવા કડવા શબ્દો વાપરો છો? કારણ કે મારે તો બબે ભાઈ છે, રામદે અને વિરમદે જાગતું પિરાણું. જો બા, હું લગ્ન માં આવી નહોતી, તમે તો ગયા છો પતું લગ્ન માં. એલી ન્યા કોઈ નથી અને તું સમજાય કોઈ છે નહીં તો કોરે કોરા બા ને હેરાન કરો છો તમે. ના બા સાહેબ, કદાચ ને મારા સપના હાચા પડે તો મને જવાની રજા તો આપશો ને બા? આને તો ટીટોડો લીધો. એ એને નવા સંપલાની જોડ લઈ આવી દયો એમ કહેશે? એ એમ નથી કહેતી તો? ઈ એમ કહેશે કે મને સપના આવે છે મારા પિયરમાં મારો વીર પરણે છે ને રતન વીરા તેડવા આવે છે. એટલે ભૂઈ જાય પછી એને રાતે સપના આવે છે એમ કહેશે? હા. અરે રે, રતન વીરો ની કોણ હશે બધા? કોને ખબર ક્યાંથી ભાઈકા, ન્યા કઈ ક્યાંય કોઈ વીર નથી ને એના કઈ સપના હાચા પડે નહીં. એને કહી દે કઈ સપના હાચા પડશે ને તો જવા દઈશું. જા અને હુઈ જાય કહી દે. કહી દઉં, તમે થોડોક મગજ તો શાંત રાખો. આવી તેદુ ની હક લેવા દેતી નથી તઈ. હું ને બાપુ ઘરે નથી ને તમે ક્યાં ઘરમાં કો હાલો છો? ઈ તો કો છે બાપુ, બાપો તારો કોઈ દી રહેતો નથી ઘરે. એ જો સપના હાસા પડશે હા નરેન્દ્રભા તો જવા દે હું. હા નરેન્દ્રભા, હવે સાના મુના ઘોટાઈ જાવ. ભલે નરેન્દ્રભા. આમ અંદર મર.